આજે વિશ્વ રિવર દિવસ છે, ત્યારે આજના દિવસે વડોદરાની વિશ્વામિત્રી નદીને તો યાદ કરવી જ જોઈએ. દેશભરમાં નદી બચાવવાના અભિયાન ચાલી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજના દૂષિત પાણી શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે. વિશ્વામિત્રી શહેરમાં તો શુદ્ધ સ્થિતિમાં પ્રવેશે છે, પણ જેમ શહેરની બહાર નીકળે એટલે ગટર ગંગા થઈ જાય છે. વર્ષ 2009થી અત્યાર સુધી લાખો કરોડો રૂપિયા વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે પાણીની જેમ વેડફાઈ ગયા છે, પણ વિશ્વામિત્રી નદી શુદ્ધ થતી નથી. મસમોટા કરોડોના ખર્ચે બનાવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ ડ્રેનેજના પાણી ટ્રીટમેન્ટ થયા વિના જ નદીમાં છોડી મૂકવામાં આવે છે. સુએજ ટ્રીટમેન્ટની નિભાવણી કરતી એજન્સીઓ પણ નિમેટાના પાણીના પ્લાન્ટની જેમ વેઠ ઉતારી રહી છે. પણ પાલિકાના સત્તાધીશોને પ્રાથમિક સમસ્યાઓ સમજવાને બદલે સ્માર્ટ સિટીમાં વધુ રસ પડે છે. જે તે સમયની જીવંત નદીને મૃત કરી નાખનાર પાલિકાના સત્તાધીશો આજે કયા મોડે વિશ્વ રિવર દિવસની ઉજવણી કરશે તે પણ પ્રશ્ન ઊભો થાય છે. પાલિકાના સત્તાધીશો સર સયાજીરાવ ગાયકવાડે આપેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સાચવી શકતા નથી તો સ્માર્ટ સિટી ક્યાંથી બનાવશે? સુવ્યવસ્થિત ડ્રેનેજના નિકાલની વ્યવસ્થાને એટલી જટિલ અને બેદરકારી ભરી બનાવી દેવાઈ છે કે હવે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીને જીવિત કરવાના કોઈ અણસાર જોવા મળતા નથી. વેમાલીથી લઈને જાંબુવા સુધી વિશ્વામિત્રી નદીને પાલિકાએ ગટરગંગા બનાવી દીધી છે, જે ઘણી દુઃખદ બાબત છે. આજે વિશ્વ નદી દિવસ છે, એટલે કે જેટલી પણ નદીઓ છે એનો આજે એક દિવસ છે, એનો એક મહાત્મા હોય છે. જે રીતે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી પાવાગઢની તળેટીમાંથી નીકળીને વળાંક આકારે વડોદરા શહેરમાંથી પસાર થઈ રહી છે. આ નદી 25-30 વર્ષ પહેલાં એકદમ શુદ્ધ નદી હતી. આનું પાણી પીવા લાયક હતું. આમાં લોકો કપડાં ધોતા હતા, વાસણ ધોતા હતા અને આ પાણીનો ભરપૂર ઉપયોગ લોકો કરતા હતા અને આ પવિત્ર નદી કહેવાતી હતી. પરંતુ હાલ છેલ્લા 25-30 વર્ષથી આપ જોઈ શકો છો વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આ નદીઓની અંદર ગંદા મળમૂત્રના પ્રદૂષિત પાણી સીધે સીધા છોડીને આ પવિત્ર વિશ્વામિત્રી નદીને ગટર ગંગા નદી તરીકે ઉપનામ આપી દીધું છે. વડોદરા મહાનગર સેવા સદન એક બાજુ સ્માર્ટ સિટીના બણગા ફૂંકી રહ્યા છે, બીજી બાજુ હાલમાં જોશો પૂરા ભારતમાં કોરોના વાયરસને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આ જ એક મોટો ગટર ગંગાનો કોરોના છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ આ વડોદરા મહાનગર સેવા સદનના જાડી ચામડીના સત્તાધીશો, જાડી ચામડીના અધિકારીઓ આ વિશ્વામિત્રી નદીના નામે જેટલી પણ ગ્રાન્ટ આવી છે કરોડો રૂપિયા, એ તમામ ગ્રાન્ટમાં ખાયકી કરીને વડોદરા શહેરની જનતાને મચ્છર રોગચાળો અને બીમારીમાં છોડવા માટે આ નદીમાં ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણી છોડ્યા છે. વડોદરા શહેરની જનતા વતી વડોદરા શહેરના મેયર, ચેરમેન, કમિશનર સાહેબને આજે વિશ્વ નદી દિન નિમિત્તે આ એક આપની ચેનલ તરફથી અમે આપીએ છીએ અને જણાવીએ છીએ કે આ નદીને વહેલામાં વહેલી તકે શુદ્ધ કરે તેવી અમારી વડોદરા શહેરની જનતા વતી માંગ છે. વડોદરા મહાનગર સેવા સદનને વડોદરા શહેરને 9મો ક્રમાંક આપવામાં આવ્યો છે. આજે જોઈ શકો છો 9મો ક્રમાંક અપાય કે ના અપાય, વડોદરા શહેરની જનતા એક બાજુ મહામારીમાં ફેલાઈ રહી છે, મચ્છરજન્ય રોગચાળો છે, ઘરે ઘરે બીમારી છે અને હાલ કોરોના વાયરસ ફેલાયેલો છે, ત્યારે જો આટલી મોટી ગટર વિશ્વામિત્રી નદીમાં ફેંકતા હોય અને એમને 9મો નંબર મળે, આ 9મો નંબર એ પણ એક ભ્રષ્ટાચાર રૂપી પૈસા આપીને લીધો હોય તેવું અમને લાગી રહ્યું છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.